નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે રિયલ નેટવર્કનો કાર્યક્રમ ડોક્ટર ઓન ડિમાન્ડ આપ સૌ જાણો છો મિત્રો કે દર શુક્રવારે રાત્રે ડોક્ટર ઓન ડિમાન્ડનો કાર્યક્રમ રિયલ નેટવર્ક રજૂ કરે છે અને આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા રોગો વિશેની માહિતી આપવા માટે આપણા સુરત શહેરના નામાંકિત ડૉક્ટરો સુરત શહેરના જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે તેમને આપણે આપણા સ્ટુડિયોમાં બોલાવીએ છીએ કે જેનાથી આપણે સૌ અને આપણો આખો એ સમાજ સ્વસ્થ કેવી રીતે રહી શકે રોગોથી કેવી રીતે દૂર રહી શકે અને આપણે આપણા જીવનને સુખી કેવી રીતે બનાવી શકીએ આ માટેનો સતત પ્રયાસ રહ્યો છે રિયલ નેટવર્કનો અને મિત્રો આજે આપને જાણીને આનંદ થશે કે આજે આપણે આપણા આપણા સ્ટુડિયોની અંદર જે ડૉક્ટર મિત્રને બોલાવ્યા છે મિત્રો આ ડૉક્ટર સાહેબ એટલે સાઉથ ગુજરાતના એકમાત્ર ડોક્ટર છે જેણે આ શાખાની અંદર પોતાની સુપર સ્પેશિયાલિટી કરેલી છે અને ડૉક્ટરનું નામ છે ડૉક્ટર રોમી શાહ ડોક્ટર રોમી શાહ આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે જેમણે રૂમેટોલોજીની અંદર સુપર સ્પેશિયાલિટી કર્યું છે એમડી ફિઝિશિયન થયા પછી ડીએન બીનો કોર્સ કરવા માટે સુપર સ્પેશિયાલિટી કરવા માટે એમણે હિન્દુજા હોસ્પિટલ બોમ્બેની અંદર જે હિન્દુજા ખૂબ જાણીતી હોસ્પિટલ છે ત્યાંથી એમણે રૂમેટોલોજીની અંદર ડીએનબી કરેલું છે અને સાંધાના જે રોગો છે સાંધાના જેને આપણે વા આપણી ભાષામાં જેને આપણે વાહ કહીએ છીએ આ વાહના રોગ તે વિશેના તેઓ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને આજે આપણા સ્ટુડિયોની અંદર આવ્યા છે મિત્રો આજે આપણે એમની પાસેથી સંપૂર્ણ માહિતી આપણને આ વાહનો જ્યારે રોગ થાય છે ત્યારે સાંધાઓ એવા જકડાઈ જાય છે ન હલાય ન ચલાય ન ઉઠાય ન બેસાય આવી જ્યારે આપણી તકલીફ ઊભી થતી હોય છે ત્યારે આ સાહેબ આપણા માટે ખૂબ સરસ વાતો લઈને આપણી વચ્ચે આવ્યા છે ખૂબ ખૂબ સ્વાગત છે રોમી શાહ સાહેબ આપનું ડૉક્ટર રોમી શાહ સાહેબ આજે સૌથી પહેલાં મારે તમને પૂછવું છે કે આ બધા જે આર્થરાઇટીસ આર્થરાઈટિસ કરે છે આ રૂમેટોલોજીની અંદર આર્થરાઈટિસ જેની વાત કરવાની છે તો એ આર્થરાઈટિસ જેને વા પણ કહી શકાય તો એ છે શું તમે તમારી ભાષામાં સમજાવ છો સાહેબ આર્થરાસને આપણે જો સરળ ભાષામાં કહીએ આર્થરાસ એટલે કે વા જે ગુજરાતીમાં વા અથવા જે કે સંધિ વા કહો તે વા એટલે કે કોઈ બી પ્રકારના સાંધામાં થતો રોગ હવે જ્યારે આર્થરાટીસ જ્યારે કહી શકીએ જ્યારે મેડિકલ ભાષામાં કેવું હોય કે કોઈ બી સાંધામાં સોજો અને દુખાવો જ્યારે બંને સાથે હોય ફક્ત સાંધામાં દુખાવાને આર્થ્રાઇટિસ નહીં કહી શકાય સાંધામાં દુખાવાની સાથે સાથે સોજો હોય જ્યારે શરીર જકળાઈ જતું હોય શરીરના એક કરતાં વધુ મોટા ભાગના સાંધાઓ મોટાભાગ સાંધાઓમાં જ્યારે તકલીફ એટલીસ્ટ આશરે ચારથી છ અઠવાડિયાથી જો વધુ રહેતી હોય તો ત્યારે અમે એને આર્થરાટિસ કહીએ છીએ એને અને આર્થરાટિસ બહુ બધી પ્રકારના અલગ અલગ હોય છે તો એ આપણા સમાજમાં ગેરમાન્યતા છે કે ફક્ત આર્થરાટિસ એટલે કે ખાલી સાંધામાં કોઈ બી પ્રકારનો દુખાવો કે જે એ ફક્ત બહુ બધા જેનો એક માત્ર ભાગ જ છે ખાલી અચ્છા ખૂબ સરસ એટલે સાહેબ સામાન્ય રીતે બધા લોકોની અંદર એવું હોય છે કે જ્યારે સાંધાની અંદર કોઈ પણ પ્રકારનો સોજો આવે કે કંઈ દુખાવો થાય જેને આપણે વાહ કહીએ છીએ પરંતુ તમારી ભાષામાં જો તમે તમે સમજાવ્યો એમાં આર્થરાઇટિસ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે પણ એની અંદર હવે આજે આજે આપણે જાણવું છે કે સાંધાની અંદર જે આર્થરાઇટિસ થાય છે તો એ કોઈ ખરેખર ગંભીર બીમારી છે તો કઈ બીમારી છે આર્થ્રાઇટિસ સર આર્થ્રાઇટિસ બહુ બધી પ્રકારના હોય છે રૂમેટોલોજીમાં આર્થ્રાઇટિસના આશરે સો જેટલા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે આ જો સો એક પ્રકારના આર્થાઇટિસમાં જો મુખ્યત્વે જો ભારતમાં જો સૌથી વધારે કોમન હોય જે સામાન્ય કહી શકાય એને રૂમેટોડ આર્થાઇટિસ કહેવાય છે કે જે સંધિવાદ જે સામાન્ય ભાષામાં એનું નામ છે રૂમેટોટ આર્થાઇટિસ ઇન્ડિયામાં બહુ ભારતમાં બહુ કોમનલી સામાન્ય રીતે જોવા મળતો આર્થરાટીસ છે અને ઘણી બધી વાર એનું નિદાન પણ સચોટ રીતે થતું નથી બીજા એક પ્રકારનો આર્થાઇટિસ કે જે ગાઉટ કહેવાય એ પણ એક પ્રકારનો આર્થાઇટિસ છે તે મુખ્યત્વે પુરુષોમાં જોવા મળે છે મહિલાઓમાં ગાઉટ જોવા મળતો નથી સામાન્ય રીતે આ એ યુરિક એસિડ સંબંધિત બીમારી છે જે બાકી બીજા પ્રકારોમાં ઓસ્ટિઆર્થાઇટિસ કહી શકાય કે જે અલગ પ્રકારનો વાહ છે બીજો એક વાહ છે જે એન્ક્યુલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ એટલે જે કમરના મણકાનો વા જે કહેવાય તે પ્રકારનો વા છે બાકી જે બીજા અમુક પ્રકારોમાં જે રૂમેટોલોજીમાં આવે છે એ વિશિષ્ટ પ્રકારના વાહ કે જે ઓટોઇમ્યુન બીમારી કહેવાય છે જેમાં લ્યુપસ શોગ્રન સિન્ડ્રોમ સ્ક્લેરોડર્મા વગેરે અલગ અલગ પ્રકારના વા હોય છે તે ફક્ત સાંધાને અસર નહીં કરતા શરીરના મુખ્ય મેજર અવયવો કે જેમ કે ફેફસા કિડની લંગ એ બધાને અસર કરી શકે છે

પરંતુ ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે આજે આજે આ આર્થરાઈટિસ છે આર્થરાઈટિસ ફેફસાની અંદર થઈ શકે આ આર્થરાઈટિસ કિડનીની અંદર પણ થઈ શકે એટલે ચોક્કસપણે એનું નિદાન થવું જરૂરી છે અને નિદાન થયા પછી એની સારવાર થવી જરૂરી છે કારણ કે જો આ આર્થરાઈટિસ આપણા શરીરના જે મુખ્ય અંગો છે જેને આપણે હૃદય કિડની અને આ બધા ફેફસાને આગ જે આ જેનાથી આપણું જીવન ચાલે ચાલી રહ્યું છે આવા અંગોને જો આર્થરાઇટીસ થાય તો એ ખરેખર જીવના જોખમમાં મૂકી શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે સાહેબ આ આર્થરાઇટીસ શા માટે થાય છે જ્યારે આર્થરાઇટીસ કોઈને થયો હોય તો આર્થરાઇટીસ થવાનું કારણ શું હોઈ શકે તે અમારે જાણવું છે આ બહુ સામાન્ય રીતે પૂછાતો સવાલ છે કે આર્થરાઇટીસ શા માટે થાય છે આર્થરાઇટીસ થવાનું એક જ કારણ કે જેમ કે જેવી રીતે મલેરિયાનું કારણ છે કે એક મચ્છર કરડવાથી થાય છે જેમ ડેન્ગ્યુ મચ્છર કરડવાથી થાય છે ટીબી તો કે એક વિશિષ્ટ પ્રકારના જંતુથી થાય છે આર્થરાઇટીસ થવાનું એક જ કારણ હજી સુધી જાણી શકાયું નથી આર્થરાઈટિસ થવાના બહુ બધા કારણ હોઈ શકે છે જેમાં આંશુ આનુવાંશિકતા એટલે કે જીનેટિક કારણ એક મુખ્ય કારણ છે તેના સિવાય એન્વાયરમેન્ટલ ચેન્જીસ એટલે કે પર્યાવરણીય અસરો કે જેવા કોઈ ઇન્ફેક્શન થવું જે સામાન્ય ભાષામાં ઇન્ફેક્શન જો કેવું હોય તો આપણે ચિકનગુનિયા ઇન્ફેક્શન કહી શકીએ કે જે ચિકનગુનિયા વાય જે ચિકનગુનિયા વાયરસથી બી આપણને આર્થરાટિસ થઈ શકે છે એટલે આર્થરાઇટિસમાં જીનેટિક પર્યાવરણીય અને બીજી ઘણી બધી બાબતો આપણી જે હેબિટ્સ જે બેડ હેબિટ્સ કહી શકાય જો સ્મોકિંગ છે આલ્કોહોલ છે એ બધા બી આર્થરાટિસને ક ભલે તે આર્થરાટિસ કરતા નથી પણ આર્થરાટીસની પ્રક્રિયાને આગળ વધારવામાં તે લોકો બહુ મહત્વનો ભાગ ભજવે છે એટલે આર્થરાટિસ થવાનું એક કારણ નહીં હોવા છતાં બહુ બધા કારણ છે પણ હજુ સુધી જો એક જ કારણ જે મળ્યું છે એવું કોઈ કોઈ બી આર્થરાટિસ કોઈ બી પ્રકારના આર્થરાટિસમાં જોવા મળ્યું નથી ખૂબ સરસ સર તમે વાત કરી છે કે કોઈ ચોક્કસ કારણ નથી કે ભાઈ જે આ આ વસ્તુથી આર્થરાઈટિસ થાય છે તો આપણે એ વસ્તુથી દૂર રહીએ તો આપણને આર્થરાઇટિસ ન થાય પણ એવું ચોક્કસ કંઈ કારણ નથી ઘણા બધા કારણો છે પર્યાવરણ સંબંધી પણ કારણો હોઈ શકે વારસાગત હોઈ શકે અને ખાસ કરીને વાયરસ બેક્ટેરિયા ઇન્ફેક્શન જો આપણા શરીરની અંદર આવે તો એનાથી પણ આર્થરાઈટિસ થઈ શકે છે એટલા માટે આર્થરાઇટિસ જ્યારે પણ સાંધાની અંદર દુખાવો શરૂ થાય ત્યારે માત્ર એ સાદો દુખાવો છે એમ માનવાને બદલે એનું ચોક્કસ નિદાન કરવું સાહેબના મત પ્રમાણે જરૂરી બની જાય છે સર આર્થરાઇટીસ આમ સામાન્ય રીતે કેટલા પ્રકારના આર્થરાઇટીસ હોઈ શકે મેં કહ્યું એમ પ્રમાણે આર્થરાઇટીસ મુખ્યત્વે સો પ્રકારથી બી વધુ પ્રકારના દર્શાવ્યા છે જે પ્રમાણે જે આપણે કર્યું રૂમેટોર આર્થરાઇટીસ પછી જે ઓસ્ટિયો આર્થરાઇટીસ છે સોરિયાટિક આર્થરાઇટીસ જે જે પ્રકાર છે સ્પોન્ડોલ આર્થરાઇટીસનો પ્રકાર છે એન્કલોઝિંગ પોન્ડિલાઇટિસ છે અમુક અમુકવાર પેટના રોગો જેને ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ કહેવાય એની સાથે બી સંબંધિત આર્થરાટીસ હોઈ શકે છે ગાઉટ છે અને આર્થરાટીસમાં મુખ્યત્વે બીજા આ તો એક પ્રકાર થયા બાકી જે મુખ્યત્વે જે ઓટોઇમ્યુન ડિઝીઝ જે કયા છે કે જે એસેલ કરીને જે કહ્યું કે જે લ્યુપસ છે જેમાં ચામડીની સાથે સાથે શરીરના મેજર ઓર્ગન્સ હાર્ટ લંગ કિડની એ બધા પર સાથે સાથે અસર થઈ જાય છે પછી સ્કલેરોડોમાં કે જે બીમારી ફક્ત ચામડીથી શરૂ થઈને બીજા બધા અવયવોમાં બી પ્રસરી જાય છે પછી શોગરન સિન્ડ્રોમ કે જેમાં ફક્ત મોઢું સુકાઈ જવું આંખો સુકાઈ જવી આંખના આંસુ સુકાઈ જવા એ પ્રકારની બીમારી હોય બીજા બધા અમુક વિશિષ્ટ પ્રકારો જે બહુ સામાન્ય રીતે નથી જોવા મળતા તેમાં અમુક પ્રકારોમાં શરીરમાં કોઈ બી ભાગોમાં ગેંગરીન થઈ શકે છે ચાંદા હોવા એ બધા પ્રકારો બી છે આર્થરાસમાં સમાવિષ્ટ છે ખૂબ સરસ સાહેબ સો થી પણ વધારે પ્રકારો આર્થરાઈટીસના હોઈ શકે અને એમાંય સામાન્ય રીતે તો આપણા સમાજની અંદર એવું જ છે કે વા એટલે માત્ર હાથમાં ને પગમાં થાય હાથની અંદર છે તે આપણા કાંડામાં અથવા તો કોણીમાં અને ઘૂંટણીની અંદર દુખાવો થાય તો આપણે એને ખાલી વા કહેતા હોય છે આર્થરાઇટિસ કહેતા હોય છે પરંતુ સાહેબની ભાષામાં તો ઘણા બધા પ્રકારના આર્થરાઈટિસ છે સર આ હર્થરાઈટિસ આપણને જ્યારે સાંધામાં દુખાવો થાય આ સાંધાનો રોગ છે એટલું તો નક્કી જ છે તો પછી આ જે વાત છે એ સાંધાની અંદર દુખાવો કરે છે તો આપણને કેમ ખબર પડશે કે આ આર્થરાઈટીસ છે એ એ ખરેખર આ રૂમેટોલોજીને રિલેટેડ છે અથવા તો આના માટે ખરેખર તપાસ કરાવી જરૂર છે હાવ સામાન્ય દુખાવો હોય તો ઘણીવાર આપણે એને અવગણીએ છીએ તો કેવી રીતે ખબર પડે કે આર્થરાઇટીસ જો આ બધા લક્ષણો તમને હોય તો સૌથી પહેલા તમારે રૂમેટોલોજીસ્ટને નિષ્ણાંત ડોક્ટરને મળવાની તાકીદે તાકીદે મળવાની જરૂર છે આ બધા લક્ષણોને જોઈને બધા લક્ષણોનું એક સમૂહ બનાવીને કે જે પ્રકારના બીમારીની શક્યતા લાગતી હોય એ પ્રમાણે તમારા ડોમેટોલોજીસ્ટ તમને રિપોર્ટ કરાવવાનું કહે છે એ રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ પ્રમાણે તમારી સારવારનું આગળનો પ્લાન નક્કી થાય છે અને એ પ્રમાણે આપણી આગળની સારવાર ચાલે છે એટલે રિપોર્ટ જાતે કરાવવા કરતા લોકો કરાવી લેતા હોય છે આર્થરાટીસનો રિપોર્ટ કરી દો કે ઘણી વાર લેબોરેટરી વાળા પાસે જઈને બી આપણે માગણી કરતા હોઈએ છીએ કે અમારો આર ટેસ્ટ કરી દો ફક્ત આરએ ફેક્ટર પોઝિટિવ આવવું કે જે કોમનલી કહેવાય છે જેનું એકચ્યુઅલી રોમેટોઇડ ફેક્ટર નામ છે ફક્ત આરએ ફેક્ટર નામ વધારે આવવું કે ફક્ત યુરિક એસિડનું પ્રમાણ વધારે આવવું એ કોઈ આર્થરાઇટીસ દર્શાવતા નથી તમારા સંબંધિત લક્ષણો સિવાય ફક્ત લીબો લેબોરેટરી પોઝિટિવ આવવાને આપણે આર્થરાટીસ નથી કહેતા લક્ષણોની સાથે સાથે રિપોર્ટ ફક્ત દસથી પંદર ટકા મદદરૂપ થાય છે તમારો ટ્રીટમેન્ટનો આગળનો ભાગ નક્કી કરવા માટે કે કઈ રીતે ટ્રીટમેન્ટ ચાલશે અને તમારી જ્યારે શરૂઆતના તમારી બીમારીની તીવ્રતા કેટલી છે એ ફક્ત નક્કી કરવા માટે રિપોર્ટ મદદ કરી શકે છે આપણને અને આર્થરાટીસ કયા કયા ભાગમાં ફેલાયો છે કે નથી તે ફક્ત રિપોર્ટની મદદથી જાણી શકાય છે મતલબ ફક્ત રિપોર્ટ પોઝિટિવ આવો કે રિપોર્ટ ફક્ત નેગેટિવ આવો તે આર્થરાઇટિસનું એની માટે એટલું ઇમ્પોર્ટન્સ મહત્ત્વ નથી આપતા અમે ખૂબ ખૂબ સરસ સમજાય છે સાહેબ કે રિપોર્ટ આપણે ઘણી વખત રિપોર્ટ કરાવીએ અને રિપોર્ટના જ આધારે આપણે ચાલતા હોઈએ છીએ કે પોઝિટિવ આવ્યો તો ચાલો ટ્રીટમેન્ટ ચાલુ કરો નેગેટિવ આવ્યો તો ચાલો ભૂલી જઈએ પરંતુ સાહેબના કહેવા પ્રમાણે રિપોર્ટ તમારો પોઝિટિવ આવે કે નેગેટિવ આવે પણ તો પણ તમને લક્ષણો તો જે છે જ એ એક રૂમેટોલોજીસ્ટ જે ડૉક્ટર છે એક જે નિષ્ણાંત એના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે છે એ જ કહી શકે કે આપણને આર્થરાઇટિસ છે કે નહીં એટલે રિપોર્ટ સાથે રિપોર્ટ કરાવવાથી એની તીવ્રતા ખબર પડે કે એ કેટલો બધો ભયંકર બન્યો છે પરંતુ એની સાથે સાથે એની ટ્રીટમેન્ટ તો આપણા માટે જરૂરી જ બની જાય છે એટલે ઘણી વખત જો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ રોમેટોલોજીસ્ટને બતાવવું આપણા માટે આવશ્યક બને છે અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે કે જેથી આ રોગ આપણા શરીરની અંદર આગળ વધતો અટકે સાહેબ મારે તમને પૂછવું છે કે આ આર્થરાઈટીસની ખરેખર ટ્રીટમેન્ટ શું હોઈ શકે એમાં આપણે ઘણી વખત તો સાંધાના રોગોની અંદર આજે જ્યારે ગોઠણ બદલવાના ઓપરેશન એટલા બધા વધી ગયા છે કે થોડોક પણ ગોઠણમાં દુખાવો થાય કે ચાલવામાં તકલીફ થાય એટલે લોકો સીધા એમ કહે છે કે મારે ગોઠણના સાંધા બદલવા પડશે સરકાર પણ તેમાં મદદ કરવા લાગી એટલે ખૂબ બધા સાંધાઓ બદલાય છે અને આ આ જે સાંધાના રોગો આપણે જે જેની વાત કરી રહ્યા છે આર્થરાઈટીસ તો આર્થરાઈટિસની અંદર બધી મેડિસિનની સારવાર હોઈ શકે સર્જિકલ હોઈ શકે આપના મતે સાહેબ આની સારવાર શું હોઈ શકે અગત્યનો સવાલ છે કે આર્થરાઇટિસની જ્યારે શરૂઆત જ્યારે થાય એટલે આર્થરાટિસની શરૂઆત અને આર્થરાટિસની ટ્રીટમેન્ટ છે વિવિધ ભાગોમાં વહેંચાલી છે કે આર્થરાટીસ તમારું કયા લેવલ પરથી એટલે કયા સ્ટેજ પર છે તમારું આર્થરાઇટીસ જો શરૂઆતનો ભાગ હોય ગોળીથી તમારે એકદમ સારી અસર થઈ શકે છે કે જે ગોળી જે ડીએમઆઈ આરડીએસ કહેવાય છે ડિઝીઝ મોડિફાઈંગ હિઝેટ કે જે તમારી બીમારીને બદલી નાખે મારી બીમારીને આગળ વધતી અટકાવે છે તમારી બીમારીને કે જે આ ગોળીઓ બહુ જ સારી અવેલેબલ છે હવે અને બીજા છે જે સ્ટીરોઇડ અને પેઇન કિલર્સ છે જે એ બહુ ઓછા સમય માટે આપવામાં આવે છે જ્યારે જ્યાં સુધી ડીએમઆરડીઝ કરીને જે ડ્રગ દવાઓ કહેવાય છે જેમાં મિથોટ્રિકસેટ છે સલ્ફાસલોઝિન છે લેફલુનોમાઇડ છે આ દવાઓનો સમાવેશ થાય છે આ બધી દવાઓથી તમારો લાંબા ગાળે આર્થાઇસને આગળ વધતો અટકાવી શકાય છે તમારે પણ જો આપણે સમયસર સારવાર ના લઈએ એટલે એવું કહેવામાં આવે છે કે આર્થાઇટિસ શરૂ થવાના પહેલાં ત્રણથી છ મહિનામાં જો બરાબર સારવાર ના લેવામાં આવે તો તમારા સાંધા ડેમેજ થતા જાય છે ધીમે ધીમે અને સાંધા જો એકવાર ડેમેજ થતા જાય પછીથી એની માટે ઓપરેશન સિવાય કોઈ ઉપચાર રહેતો નથી એટલે જો સમયસર સારવાર શરૂ કરવી બહુ જ જરૂરી છે મિત્રો ખૂબ સાચી વાત આપણને ડૉક્ટર રોમી સાહેબે બતાવી છે એમણે કીધું છે કે સાંધાનો જ્યારે દુખાવો શરૂ થાય છે તો શરૂઆતથી જો એની ટ્રીટમેન્ટ આપણે આર્થરાઈટિસની ટ્રીટમેન્ટ શરૂઆતથી શરૂ કરીએ ને તો આપણો એ રોગ આગળ વધતો અટકે અને આપણે એને મટાડી પણ શકીએ પરંતુ એ પછી એટલો બધો આગળ વધી જાય કે આપણે ઓપરેશન સુધી પહોંચવું પડે એટલે પછી ઓપરેશન એના માટે ફરજિયાત થઈ જાય સામાન્ય રીતે આજે કેવું છે કે મિત્રો સાંધાના દુખાવો કોઈપણ માટે જ્યારે આપણે સામાન્ય રીતે એમનામ જ મેડિકલની અંદરથી દુખાવાની ગોળી આપો એમ કરીને આપણે દુખાવાની ગોળીઓ પણ ખાતા હોઈએ છીએ અને દુખાવાની ગોળી થોડો ટાઈમ આપણને રાહત પણ આપે છે એનાથી આપણને એમ થાય છે કે આપણને સારું થઈ ગયું પરંતુ એવું ન કરતા સાહેબના મતે આર્થરાઇટિસ છે કે નહીં એ જાણ્યા પછી અને એની ટ્રીટમેન્ટ જો તમે વ્યવસ્થિત કરો તો એને આપણે મટાડી શકીએ સાહેબ આર્થરાઇટિસ આમ તમારે તમારા કહેવા પ્રમાણે જો ટ્રીટમેન્ટ અમે અર્લી એજમાં ચાલો શરૂ કરી દીધી તો એ આર્થરાઇટીસને આપણે સંપૂર્ણપણે શરીરમાંથી મટાડી શકીએ કે નહીં સો ટકા મટે કે કેમ આર્થરાઇટીસ મટી શકે કે નહીં એ બાબતે એનું એની બાબતે જો કહેવામાં આવે તો આર્થરાઇટીસ ટ્રીટમેન્ટ જો શરૂઆતના તબક્કામાં ચાલુ કરી દેવામાં આવે શરૂઆતનો તબક્કો એટલે કે જો પહેલાં ત્રણ મહિનામાં ચાલુ કરી દેવામાં આવે તો આર્થરાઇટિસને સંપૂર્ણપણે કંટ્રોલમાં લઈને તેની દવાઓ ઓછી ઓછી કરીને ધીમે ધીમે તબક્કાવાર ઓછી કરતા જઈએ છીએ અને પછી પછીથી બંધ કરી શકાય છે પણ જો આપણે આર્થરાઇટિસની સિમ્ટમ જે લક્ષણો શરૂઆત થાયને એક કે બે વર્ષ પછી જો જઈએ અને આર્થરાઇટિસ જો એને આગળના સ્ટેજમાં પહોંચી ગયો હોય તો આપણે એને દવાઓથી અટકાવવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ પણ આર્થરાઇટિસને શરીરમાં જળમૂળથી મટાડવાની જેવી રીતે આપણે ટીબીને મટાડી શકીએ છીએ મલેરિયાને મટાડી શકીએ છીએ ટાઈફોડને મટાડી શકીએ છીએ જળમૂળને મારવાની દવા હજી સુધી ક્યાંય વિશ્વમાં શોધાય નથી એકચુઅલી એટલે આર્થરાઇટીસને કંટ્રોલમાં લઈને જેવી રીતે ડાયાબિટીસ માટે આપણે ગોળી લઈએ છીએ લાંબા સમય માટે જેવી રીતે બ્લડ પ્રેશર માટે લાંબા સમય માટે ગોળી લઈએ છીએ એ પ્રમાણે આર્થરાઇટીસની તમારી તીવ્રતા કેટલી છે મતલબ આ એ પ્રમાણે આપણે ગોળીનો ડોઝ અને પાવર નક્કી કરતા હોઈએ છીએ જે પ્રમાણે અને એનું કેટલું કેટલા સમયગાળા માટે આપવી તે નક્ નક્કી કરતા હોઈએ છીએ જો દર્દીનો આર્થરાઇટીસની બીમારી જો વધારે ના હોય તો તો આપણે ગોળીઓથી કંટ્રોલમાં લઈને ગોળી દર્દીનું જીવન બરાબર ત્રણથી છ મહિના માટે બરાબર ચાલતું રહે તો આપણે ધીમે ધીમે તબક્કાવાર ગોળી ઓછી કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઘણા બધા પેશન્ટમાં આપણે ગોળી બંધ કરવામાં સફળતા બી મળે છે પણ એ ગોળી બંધ કર્યા પછી ઘણીવાર આર્થરાઇટિસ થોડા પેશન્ટમાં ઉથલો પાછો મારી પણ શકે છે એટલે આર્થરાઇટીસને મૂળમાંથી ભલે કાઢી નહીં શકીએ પણ આર્થરાઇટિસની ગોળી જો ગોળીઓ એકદમ બરાબર ચાલુ રાખવામાં આવે તો આર્થરાઇટિસથી આપણે તકલીફોમાંથી છુટકારો જરૂરથી મેળવી શકીએ છીએ ખૂબ સરસ વાત કરી સાહેબ આપણે નિયંત્રણમાં લઈ શકાય છે ભલે આપણે સો ટકા ન મટાડી શકીએ અને કોઈ સદભાગી એવો દર્દી હોય કે એને સો ટકા મટી જાય અને દવા બંધ પણ કરવામાં આવે અને ફરીથી ન થાય પરંતુ જો રિકરણ થાય તો ફરી દવા લેવી પડે એવી સાહેબની વાત છે અને સો ટકા આપણે નિયંત્રણમાં ન રાખી શકીએ તો એના ડોઝ ઘટાડતા ઘટાડતા એ દવાઓ શરૂ રાખવી બહુ જરૂરી છે સાહેબ મારે તમને ખાસ એ પૂછવું છે કે એની દવાઓ જો તમે કહો છો એમ જેમ ડાયાબિટીસમાં જીવનભર દવા લેવી પડે બ્લડ પ્રેશરમાં આખી જિંદગી દવા લેવી પડે એવી રીતે આની દવા અમે કાયમ લઈએ આર્થરાઇટીસની તો એ શું લાંબા ગાળે નુકસાન કરે ખરી આ એમની દવાઓ જ્યારે આ બધી ડોમેટોલોજીસ્ટ પાસે તમારી આર્થરાટીસની જ્યારે ગોળીઓ શરૂ હોય ત્યારે તમારી ગોળીઓની સાથે સાથે તમને દોઢ ત્રણથી છ મહિને અમુક પ્રકારના બેઝિક રિપોર્ટ્સ કરીને બોલાવવામાં આવે છે જેમ કે લિવરનું ફંક્શન કિડનીનું ફંક્શન સીબીસી કરીને જે બ્લડની તપાસ છે લોહીના કણો માટેની એ બધી તપાસ કરીને તમને બોલાવવામાં આવે છે એટલે આપણે નિયમિત સમયાંતરે રિપોર્ટ્સ ચેક કરતા રહીએ છીએ કે જે આ ગોળીથી સાઇડ ઇફેક્ટ ના થાય એના માટે અને આ ગોળીથી થતી સાઇડ ઇફેક્ટ બહુ બધા કિસ્સાઓમાં મોટાભાગના કિસ્સાઓમાં બહુ સામાન્ય હોય છે કે જેમ કે થોડે લિવર પર સોજો આવો ને એ ગોળીનો ડોઝ ઓછો કરવાથી આપણો લીવરનો સોજો પાછો આવી જાય છે એટલે ગોળીથી થતી દરેક સાઈડ ઇફેક્ટ કોઈ બહુ મેજર હોતી નથી કે જેનાથી તમને કોઈ તકલીફ જીવનનું જોખમ આવી જાય ગોળીથી થતી સાઇડ ઇફેક્ટ્સ મોટા ભાગની સામાન્ય હોય છે કે જે ઇઝીલી મેનેજેબલ થઈ શકે છે ગોળીનો ડોઝ વધુ કે ઓછો કરી જાય એ પ્રમાણે જેમકે એ માટે અમે દર્દીને ઉદાહરણ આપતા હોઈએ છીએ કે જેમ કે રોડ ચલાવતા વખતે એક્સિડન્ટ થાય છે આપણે તો આપણે કે ગાડી ચલાવવાનું બંધ નથી કરી દેતા મતલબ આપણે રોડ ચલાવતી વખતે ગાડી ચલાવતી વખતે ધ્યાન રાખીને જોઈએ છે આગળ જોઈને પાછળ જોઈને થાય છે અને રોડ પર થતાં દરેકે દરેક એક્સિડન્ટ કોઈ જીવલેણ નથી હોતા કોઈક પણ સામાન્ય ઘસારો જેમ શરીર પર આવી શકે તેમ આવી રીતે ગોળી ચાલુ હોવાથી કોઈ પણ સામાન્ય થોડી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે કે જે એકદમ સામાન્ય કક્ષાની ઓળખે છે જે ડોઝ ગોળીનો ડોઝ ટેમ્પરરી બંધ કરવા બંધ કરવાથી કાં તો થોડો ડોઝ ઓછો કરવાથી આપણે ટોટલી નિયંત્રણમાં લઈ શકીએ છીએ એટલે સાઇડ ડરવાના બદલે આપણે બીમારીથી ડરવું જોઈએ જો આપણે ગોળી બરાબર ના લઈએ તો બીમારી જોર પકડી લેશે અને આપણે એક એક સાંધા ખરાબ થતા ધીમે ધીમે અને આપણે જો ધીમે ધીમે ખરાબ થતા જાય તો તમે પોતાના કામ કરવામાં બી દર્દીને તકલીફ પડી શકે જેમ કે નાહવું સંડાસ જવું એ બધા કામો બી પોતાની રીતે નહીં થઈ શકે ફક્ત ગોળીથી થતો જે એક કે બે ટકાનો જે સાઇડ ઇફેક્ટનો ડર છે એ જે બી મોટા ભાગે સામાન્ય કક્ષાનો હોય છે એના એને અવગણતા આપણે બીમારીનું જોખમ કોઈ દિવસ અવગણવું નહીં જોઈએ કે જે જો દવા નહીં લેવામાં આવે તો ચોક્કસપણે બધા અવયવોને એક પછી એક ખરાબ કરતા જ જવાની છે ખૂબ સરસ સમજાય છે સાહેબ તમે કે દવા કદાચ આડઅસર થોડી ઘણી કરતી હોય તો એ એ અવગણ્ય છે એની સામે આપણો રોગ ભયંકર છે અને આપણા રોગને કંટ્રોલમાં લેવો છે તો રોગ જ્યારે આપણને બિલકુલ કામ કરતાં બંધ કરી દે એના જગ્યાએ જો દવા આપણને કદાચ થોડીક આડઅસર કરતી હોય તો એ એને નિયંત્રણમાં રાખી શકાય એના સમયાંતરે સાહેબે કીધું એમ ચાર મહિને છ મહિને ત્રણ મહિને એના રિપોર્ટ થતા હોય છે અને જો દવા આડઅસર ન કરતી હોય શરીરને સર પ્રશ્ન પાછો એ થાય છે કે જો દવા આડઅસર કરતી જ નથી તો એવું માની શકાય કે હવે અમારો આ જે આર્થરાઇટીસ છે જડ જડમૂળમાંથી મટી ગયો છે દવા આપણે શરૂ રાખવી છે હા જી દવા શરૂ રાખીને તમારી બીમારી કંટ્રોલમાં સો સો ટકા રહી શકે છે દવાની કોઈ બી સાઈડ ઇફેક્ટ વગર એટલે જો જડમૂળમાંથી નીકળવો શબ્દ એ શબ્દ વાપરવો થોડો અયોગ્ય કહેવાય છે કેમ કે આર્થરાટીસના જે થવાનું કારણ જેવી રીતે જીનેટિક આનુમાંશિક કારણો છે વારસાગત કારણો છે પર્યાવરણીય કારણો છે કે જેના વિશે આપણે માહિતી નથી એટલે જડમૂળમાંથી કાઢવું બહુ એ કરવું એ વાક્ય વાપરવું થોડું અઘરું છે મતલબ કે વાક્ય ખોટું કહી શકાય જો જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલે આર્થાઇટિસને તમે સંપૂર્ણપણે કાબૂમાં રાખી શકો છો જેમ ડાયાબિટીસ માટે આપણે શુગરનું લેવલ કંટ્રોલમાં રાખીએ છીએ એમ આર્થાઇટિસ સંપૂર્ણપણે કાબૂમાં રાખી શકાય છે અને બહુ ઓછા પ્રમાણની ગોળીઓ દ્વારા બી એટલે જળબૂળમાંથી કાઢવા માટે કોઈ એવું જો કોઈ બી કહેતું હોય તો દુનિયામાં હજી સુધી એની કોઈ સારવાર શોધાઈ નથી જળબૂળમાંથી કાઢવાની એના માટે સાહેબ ખાસ તો એ પૂછવું છે મારે કે આજે જ્યારે આ આર્થરાઇટીસ થાય છે લોકોની સાંધાના દુખાવો થાય છે ત્યારે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી દુખાવાની દવાઓ લે છે અને એ ખાઈ લે છે તો ખાસ કરીને અમુક ચોક્કસ પ્રકારની એવી દવાઓ પણ આવે છે કે જે તરત રાહત કરતી હોય પરંતુ શરીરને ખૂબ મોટું નુકસાન કરતી હોઈ શકે તો આવી આવી દવાઓ વિશે કંઈ માહિતી આપશો સાહેબ આવી આવી દવાઓમાં જે મેડિકલ સ્ટોર પરથી આપણે ભારતમાં મલ્ટી દવામાં મુખ્યત્વે પેઇન કિલર્સ છે અને સ્ટીરોઇડ્સ છે જે પેઇન કિલર્સમાં એટલે જે કે નોન સ્ટિરોડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ કહેવાય કે જે તમારે કિડની અને તમારા પેટ ઉપર બહુ મોટું જોખમ કરી શકે છે અને જે લાંબા ગાય વાપરો જતાં કિડની તમારી ફેલ થવાના બહુ બધા ચાન્સીસ રહેલા હોય છે બીજી જે એક દવા છે સ્ટિરોઇડ્સ છે સ્ટિરોઇડ્સ એવી દવા છે કે જે તમે જો કોઈ કોઈ પણ ડૉક્ટરના માર્ગદર્શન વગર જો લાંબા સમય સુધી લેવા કરો તો શરીરમાં બહુ બધી તકલીફો થઈ શકે જેમ કે વજન વધુ હાર્ટ એટેક જલ્દી આવી જવો હાડકાં નબળા થઈ જવા હાડકાં પોછા થઈને હાડકા ફ્રેક્ચર થઈ જવા આંખે મોત્ય બિંદુ આવવું ડાયાબિટીસ થઈ જવું ચરબી વધી જવી જેવા અનેક પ્રકારના કોઈ બધા બહુ પ્રકારના ઇન્ફેક્શન્સ જલ્દી થઈ જાય એટલે બહુ બધી પ્રકારની સાઇડ ઇફેક્ટ છે સ્ટીરોઇડ્સથી સ્ટીરોઇડ્સ ડૉક્ટર પણ વાપરે છે પણ સ્ટીરોઇડ્સ ડોક્ટર દ્વારા જો તમે એમના ગાઈડન્સ હેઠળ ના લો કે એમના માર્ગદર્શન હેઠળ જો ના લો વધુ પડતા ડોઝમાં લો કે વધુ પડતા સમય માટે લો તો બહુ મોટી સાઇડ ઇફેક્ટ તમારી માટેનું ઉતરી શકે છે એટલે જે સ્ટિરોઇડ્સ એવી દવા છે કે જે ડૉક્ટરના માર્ગદર્શન વગર લેવી હિતાઓ નથી મેડિકલ સ્ટોરમાંથી તમને ભલે આપી દે એ સ્ટીરોડ તમને તરત રાહત ભલાઈ કરી દે પણ એ બીમારીને અસર નથી કરતી એ બીમારી પર અસર કરવા કરતા સાઈડ ઇફેક્ટ્સ એના વધારે હોય છે ખૂબ સાચી વાત સાહેબ આપે સમજાવી છે કે દુખાવો માટેની દવા ઘણી વખત આ વાના રોગ માટે લોકો ખૂબ પીડાતા હોય અને એની દવા લેવા માટે ઘણી વખત ગામડામાંથી પણ પડીકી દવાની આવતી હોય છે અને પડીકીની અંદર પાવડર હોય છે જ્યારે આપણે સામાન્ય લોકો તો સમજી શકતા નથી કે પાવડરની અંદર સાહેબે કીધું એમ સ્ટીરોઇડ છે કે નહીં સ્ટિરોઈડ ખાવાથી સારું ઝડપથી થઈ શકે પરંતુ એ આપણા રોગને થોડોક ટાઈમ માટે સારો કરે છે અને પછી શરીરને ખૂબ મોટું નુકસાન કરે છે આજે સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા સાહેબનું પોતાનું પ્રાઇવેટ ક્લિનિક સુરત શહેરની અંદર નાનપુરા પાસે અમી ક્લિનિક કરીને એમનું અમી રોમેટોલોજી ક્લિનિક પણ છે સાઉથ ગુજરાતના એકમાત્ર રોમેટોલોજીસ્ટ છે સાહેબ જેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાંથી એમણે આ ડીએનબી કરેલું છે રોમેટોલોજીની અંદર અને ખાસ સાહેબ આજે જ્યારે અમારા આપણા સ્ટુડિયોની અંદર આવ્યા અને આટલી સરસ વાતો કરી છે તો સાહેબ અંતમાં મારે તમને કહેવું છે કે તમે આજે જે આ સાંધાનો રોગ છે એ સાંધાના રોગ માટે આખા સામાન્ય પ્રજાને કંઈ તમારે શુભ સંદેશો આપવો હોય સાહેબ શહેરની બધી જ મોટી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે એટલે રૂમેટોલોજી માટે જ્યારે પણ તમને જરૂર પડે તો ડૉક્ટર રોમી શાહ એમનું નામ છે અને કોઈપણ હોસ્પિટલમાં તમે જેને કોઈક અમારે આ સાહેબને બતાવવું છે તો સુરતની લગભગ મોટી હોસ્પિટલો સાથે એટેચમેન્ટ છે સ્પાર્કલ હોસ્પિટલ સીમાડા નાકા પર આવેલી છે એ પણ ખૂબ જાણીતી હોસ્પિટલ છે સ્પાર્કલ હોસ્પિટલ ત્યાં પણ તેઓ ડિરેક્ટર છે તો આ બધા જ હોસ્પિટલો સાથે એમનું એટેચમેન્ટ છે તો તમે એમને

એ બધી નિવારી શકાય છે અને ઓપરેશનથી બી બચી શકાય છે આર્થરાઇટીસ માટેની જે દવાઓ છે બહુ ઇઝીલી અવેલેબલ છે અને હવે બહુ જ આવીના જમાનામાં બહુ સારી દવાઓ બી અવેલેબલ છે તો જો શરૂઆતના તબક્કામાં અર્લી નિદાન કે ઝડપી નિદાન અને શરૂઆતના તબક્કામાં નિદાન બહુ જરૂરી છે જો એ કરવામાં આવે તો આપણે લાંબા ટાઈમની કોઈ બી તકલીફોમાંથી ને મુસીબતોમાંથી મુસીબતોમાંથી બચી શકીએ છીએ જરૂરથી ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો આજે આપ અમારા સ્ટુડિયોની અંદર પધાર્યા અને સંધિવાત જેને આપણે કહી શકીએ રૂમેટોઈડ રુમેટોઇડ શબ્દ અને ખાસ તો આર્થરાઇટીસ આર્થરાઇ રોમેટોલોજીના નિષ્ણાત ડોક્ટર આપણી વચ્ચે આવ્યા ખૂબ સરસ માહિતી આપી છે ફરી મળીશું આવતા શુક્રવારે ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવતા શુક્રવારે ફરી મળીએ નવા ડૉક્ટર સાથે